શિક્ષકો અને પેરેન્ટ્સ વી ઓલ બિલીવ ધેટ યુ આર અ ગુડ ગર્લ ઓર ગુડ બોય, રાઈટ? હવે આ શા માટે કહ્યું, કહેવા ખાતર કહ્યું કે ખરેખર કઈ વાતમાં અર્થ છે કે કંઈક એનો અલગ અલગ કંઈક એનો કોઈક રેફરન્સ છે એની વાત કરીએ આપણે, તો આપણને બધાને બનાવનાર કોણ? ભગવાન. જો આપણને ભગવાને બનાવ્યું હોય તો ભગવાનની બનાવેલી કોઈ પણ વસ્તુ ખરાબ હોઈ શકે? ન હોઈ શકે, સીધી વાત છે. અને એટલે જ ભગવાનના બનાવેલા આપણે બધા કેવા હોવા જોઈએ? સારા હોવા જોઈએ. પણ તમે કહેશો કે ના ટીચર, ઘણા બધા તો બહુ ગડબડ કરનારા છે, બીજાને હેરાન કરે છે, બીજાને મારે છે, જૂઠું બોલે છે. હવે આ બધી જે વાતો છે એ લોકોનો સ્વભાવ છે કે બહારથી આવેલું છે? અચ્છા, તમે એમ કહો છો કે લોકોનો સ્વભાવ છે, તો એક વસ્તુ વિચારી લો કે જ્યારે સાવ નાનું બાળક હોય, હા, જેણે દુનિયાને હજી જોઈ જ નથી, એ જન્મતાની સાથે કે થોડુંક મોટો થતાની સાથે જ ખરાબ બની જાય છે? વિચારો વિચારો. મોટા થતા થતા દુનિયામાં એ બીજાઓને જુએ છે અને બીજાઓના અનુભવોને જોઈને એ પોતે નક્કી કરે છે કે મારે શું કરવું છે. કેટલીક વખત શું થાય છે કે ફક્ત આપણે રિએક્શન આપીએ છીએ, પ્રતિક્રિયા આપીએ છીએ, અને આ પ્રતિક્રિયા ઘણી બધી વાર બીજાને ગમતી નથી. જૂઠું બોલવું તેના માટે ઘણી બધી વાર વળ પડતી હોય છે, મમ્મી પપ્પા ચીડાતા હોય, ટીચર ચીડાતા હોય, જૂઠું બોલે છે. હવે આ જૂઠું બોલવું શું છે વિચારો જરા. સાવ નાનું બાળક એ જ્યારે કહેતું હોય કે મારા ફ્રીજમાં રહેલી ચોકલેટ પેલો સ્પાઈડરમેન આવીને ખાઈ ગયો, શું કહેશો? એ જૂઠું બોલે છે? સીધી વાત છે કે જૂઠું બોલે છે. પણ એ જૂઠું શા માટે બોલે છે? કેમ કે એ કલ્પના કરે છે અને એને ખબર જ નથી કે સાચું અને જૂઠું અલગ શું છે, બરાબર? હવે એ વખતે જો બધા ઘરના ભેગા થઈને કહી દે કે તું તો જૂઠું બોલે, તું તો જૂઠું બોલે, તું તો જૂઠું બોલે, શું થશે પછી? એ બાળકનું રડવા પણ લાગશે અને એનાથી મોટી અને ખરાબ વાત એ થશે કે માની લેશે કે હું જૂઠો છું, હું જૂઠી છું. અને પછી શું થશે ખબર છે? જ્યારે એની બુદ્ધિ ચાલતી હશે ને ત્યારે પણ એ જાણી જોઈને જૂઠું બોલશે, બીજાને હેરાન કરવા જૂઠું બોલશે. તો આ જે બધી આદતો આપણને બહારથી મળી છે, આપણામાં રહેલી ગુડ ક્વોલિટી જે આપણને ભગવાને આપી છે, એ ક્વોલિટીના બદલે કંઈક બહારથી આવેલી આવી વાતો આપણા મનમાં જે ક્યાંક અટકેલી છે એને આપણે કાઢવી છે. અને આપણે શું બનવું છે? બેસ્ટ. બેસ્ટ બનવું છે. કઈ રીતે બોલવાનું? બેસ્ટ બનવું છે. કઈ રીતે બોલશો? બોલી બતાડો. બેસ્ટ બનવું છે, પૂરા ફોર્સથી બેસ્ટ. ઓકે, આના માટે આપણે ઘણી પ્રેક્ટિસ કરીશું. પણ એની પહેલાં તમારે એ સાંભળવું છે, તમે લોકો અગર ફ્રેન્કલી બોલવાના હો તો, કે તમને કઈ વાત માટે તમારા મોટાઓ ટીચર્સ એ લોકો જ્યારે બોલતા હોય અમુક વાતો ત્યારે ખરાબ લાગતી હોય છે, એમને કઈ કઈ વાતો તમને નથી ગમતી? તમારી વ્યક્તિત્વની એવી વાતો, તમારી પર્સનાલિટીની એવી વાતો કે જે લોકો બોલે છે, તમને ખ્યાલ છે કે એ સાચું બોલે છે, એવું નથી કે લોકો જૂઠું બોલે છે, પણ નથી ગમતું, એવી કઈ કઈ વાતો છે વિચારો. એન્ડ લેટ્સ સ્ટાર્ટ. આઈ એમ કલાકાર કોકિલા ટીચર. કલાકાર કોકિલા ટીચર ઢાકર દેલ્યા. કલાકાર કોકિલા ટીચર ઢાકર દેલ્યા. ડાયનામિક દેવાંશ. કલાકાર કોકિલા ટીચર ઢાકર દેલ્યા. ડાયનામિક દેવાંશ ક્યુટ કિયર. કલાકાર કોકિલા ટીચર ડેશિંગ ધૈર્ય. સોરી, ઢાકર ધૈર્ય. ડાયનામિક દેવાંશ ક્યુટ કિયા એન્ડ આઈ એમ પ્રીટી ક્રિશન. કલાકાર કોકિલા ટીચર ડાશિંગ ધૈર્ય. ડાયનામિક દેવાંશ પ્રીટી ક્યુટ કિયા પ્રીટી ક્રિશા એડવેન્ચરસ. કોકિલા ટીચર ધાકડ ધૈર્ય. ડાશિંગ દેવાંશ ક્યુટ કિયા પ્રીટી ક્રિશા એડવેન્ચરસ અર્પિતા એન્ડ આઈ એમ પ્રેશિયસ પુરવા. કલા કોકિલા ટીચર ધાકડ ધૈર્ય. ડાયનામિક દેવાંશ ક્યુટ કિયા પ્રીટી ક્રિશા એડવેન્ચ.
सीरियस अर्पिता प्रेशियस पोवा एंड डांसिंग जी कलाकार कोकिला टीचर धाकड़ धैर्य डायनेमिक देवांश क्यूट किया प्रीटी प्रीशा एडवेंचरस अर्पिता प्रिशियस पूर्वा डांसिंग जूवी एंड हीरोइक हर्ष सो स्टार्ट हमने आपने जो बात करी के દુનિયા આપણને હેરાન કરતી હોય કંઈક ખરાબ લાગે એવું બોલતી હોય તો એનાથી બચવા માટે શું કરી શકાય એનાથી બચવા માટેનો એક સરસ મજાનો રસ્તો છે એક સરસ મજાની ટેકનિક છે અને એનો ઉપયોગ અત્યારે આપણે કરીશું એના માટે તમારે સૌથી પહેલાં બધાએ આંખો બંધ કરવાની છે સો જસ્ટ ક્લોઝ યોર આઈસ એન્ડ રિલેક્સ બ્રીથ ઇન એન્ડ આઉટ બ્રીથ ઇન And out. Breathe in. And out. Just relax. Just relax. 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 Breathe in. And out. Breathe in. And out. Breathe in. કલ્પના કરો કે તમે સરસ મોટા બલૂનમાં બેઠા છો એટલું મોટું બલૂન છે કે તેમાં તમે આરામથી હરી ફરી શકો છો એ બલૂનમાં તમને જોઈએ એના કરતાં વધારે ઓક્સિજન છે તમને શ્વાસ લેવામાં પૂરતો ઓક્સિજન છે અને આ બલૂન જે છે એ તમારા ફેવરિટ પ્રિય કલરનું બનેલું છે તમને બહુ મજા પડી રહી છે આ બલૂનમાં અને આ બલૂનમાં બેસીને તમે જ્યારે દુનિયાની સામે જાઓ છો ત્યારે દુનિયાના અનુભવો કંઈક જુદી જ રીતે તમારી સામે હવે આવવાના છે અત્યાર સુધી જે લોકો તમને હેરાન કરી રહ્યા છે તમારું અપમાન કરી રહ્યા છે આ બધા જ પેલા બલૂનની બહાર છે અને એટલે જ એ લોકો જ્યારે કંઈ પણ બોલે છે એ લોકો તમારું અપમાન કરે છે કે તમને મારવા આવે છે કે વઢે છે ત્યારે એ લોકોના કોઈ પણ શબ્દો તમારા સુધી પહોંચતા નથી એ બધા જ શબ્દો તમારા બલૂનની દીવાર પર આવીને પાછા ટકરાઈને પાછા એ લોકોના મોઢામાં જતા રહે છે અને મોઢામાં જતા એ શબ્દોને તમે કલ્પનામાં જોઈ શકો છો એ લોકો બહુ જ વિચિત્ર દેખાઈ રહ્યા છે અને એમની વિચિત્રતા જોઈને શક્ય છે કે તમને થોડું ઘણું હસવું પણ આવે તો આ જે બલૂન છે એમાં તમારે આવતી થોડીક સેકન્ડો સુધી શાંતિથી બેસવાનું છે અને તમારા દુશ્મનો જે છે જે લોકોએ અત્યાર સુધી તમને હેરાન કર્યા છે એને બલૂનની બહાર કલ્પનામાં તમારે જોવાના છે તો કલ્પના કરીને જુઓ કે એ લોકો આ શબ્દોને પાછા પોતાના મોઢામાં લઈ રહ્યા છે જસ્ટ જે આપણું છે એ આપણા બોડી સાથે જોડાયેલું છે અને એટલે જ બ્રેનની એક્સરસાઇઝ જે છે એમાં આપણે હાથને જોડીએ અને હાથ સાથે કઈ રીતે કામ થાય છે એ જોઈએ તો તમારો હાથ જે છે એમાં પહેલા શરૂઆત આપણે અંગૂઠાથી કરીશું એક ડાયરેક્શનમાં પાંચ વાર અને બીજા ડાયરેક્શનમાં પાંચ વાર બરાબર છે પછી ફર્સ્ટ ફિંગર એક ડાયરેક્શનમાં પાંચ વાર બીજા ડાયરેક્શનમાં પાંચ વાર સેમ વે થર્ડ ફિંગર એક ડાયરેક્શનમાં પાંચ વાર પણ ત્યારે બીજી આંગળીઓ હટવી ના જોઈએ બીજા ડાયરેક્શનમાં પાંચ વાર આવે છે અઘરું પડે છે શાંતિથી કરીશ તો ઘરે જઈને કોશિશ કરજે એક ડાયરેક્શનમાં પાંચ વાર બીજા ડાયરેક્શનમાં પાંચ વાર એન્ડ લાસ્ટ એક ડાયરેક્શનમાં મારું પણ નથી ફાવતું મને પણ અઘરું પડે છે એક ડાયરેક્શનમાં પાંચ વાર બીજા ડાયરેક્શનમાં પાંચ વાર ઓકે હમણાં આપણે જે મેમરી ગેમ રમ્યા એ મેમરીને આપણે જ્યારે ભણવા સાથે જોડવું છે તો કઈ રીતે જોડી શકાય એના વિશે હવે થોડીક વાતો કરીએ તો કોઈ પણ વસ્તુને જો યાદ રાખવી છે
તો સામાન્ય વાતો તમે જોયું હશે કે જ્યારે ભૂખ હાથમાં લઈએ ત્યારે બે ત્રણ વસ્તુઓ ચોક્કસ બનતી હોય છે. ભૂખ લાગે, તરસ લાગે, ઊંઘ આવે, બરાબર છે? અને બાજુના રૂમમાંથી મમ્મી બૂમ ન પાડે તો ચોક્કસ ઊંઘી પણ જવાય. તો આ ન થાય એના માટે શું કરી શકાય એની હમણાં આપણે વાત કરીશું. સામાન્ય સંજોગોમાં કોઈ પણ વસ્તુ યાદ રાખવાનો કંટાળો આવે છે, પણ એ જ વસ્તુ સાથે અગર કંઈક જુદું ગોઠવી લઈએ, કંઈક નવું ગોતી લઈએ અને એની સાથે કોઈક નવી વાત અગર યાદ કરી લઈએ તો પછી એ યાદ રાખવામાં અઘરું પડતું નથી. જોઈએ આપણે કઈ રીતે આ બને છે. તમે પણ થોડું વિચારો કે કઈ વાતો ઇતિહાસ જે મોટે ભાગે સ્ટુડન્ટ કહેતા હોય કે યાદ રાખવું અઘરું છે, કેમ કે એ તો વર્ષો પહેલા થઈ ગયેલી વાત. જૂના જમાનામાં એક ગીત પણ હતું કે સિકંદર ને પોરસ છે કીથી લડાઈ, જો કીથી લડાઈ તો મેં ક્યાં કરું, લડ્યા એ લોકો અને હેરાન મારે થવાનું પણ થવું પડે છે. કેમ કે ઇતિહાસને તમે કાઢી શકતા નથી. ઇતિહાસ ભણવાના ફાયદા પણ ઘણા બધા છે, પણ હમણાં તો આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આપણે 100 માંથી અગર 98 માર્ક લેવા છે, 98, તો કઈ રીતે લઈ શકાય એના માટે થોડીક વાતો આપણે અત્યારે કરવાના છીએ. હું તમારી સામે બોલીશ, કેટલી વાર બોલું તો યાદ રહેશે? 2 વાર. ચલો જોઈ લઈએ આપણે. ફોલ્ડર, ફોલ્ડર, ઘડિયાળ, ઘડિયાળ, એસી, એસી, પાઉંભાજી, પાઉંભાજી, વિમાન, વિમાન, ચોકલેટ, ચોકલેટ, ચાદર, ચાદર, પાણી, પાણી, પક્ષી, પક્ષી, પેન, પેન. પેલો શબ્દ પણ હળી મળી ને બોલ્યું અને 2 વાર માં યાદ ન રહ્યું. હવે આપણે જુદી રીતે જોઈએ આ જ વાતને કે એક જ વાર માં યાદ રહે છે કે નહીં. બીજા શબ્દો આપીશ. આને તમારી પાસે એક બહુ જ મોટી સાઈઝના મોજા છે અને એ મોજામાં તમે ઘણી બધી ટોપીઓ ભરીને જઈ રહ્યા છો. તમે ટ્રાન્સપરન્ટ જેકેટ પહેર્યું છે અને આ જેકેટ પહેરેલા તમે ઉડતા પલંગ પર બેઠા છો. પલંગ પર બેસીને તમે અમેરિકા ગયા. અમેરિકા જઈને ત્યાંના એક ભૂત બંગલામાં તમે ગયા છો. એ ભૂત બંગલાની બાજુમાં એક મોલ છે. એ મોલમાં તમને ટોમ મળે છે, ટોમ અને જેરીવાળો. એ ટોમ ચોપડી વાંચી રહ્યો છે, પણ એની ચોપડી માણસ જેટલી મોટી છે અને ત્યાં લીલા રંગની હવા આવી રહી છે. હું એક જ વાર બોલી છું, જોઈએ આપણે તમને કેટલું યાદ છે. પહેલો શબ્દ મોજા, માણસ. અચ્છા, તમે ઓલું મેં કહ્યું એટલે તમે માણસ કીધું, પણ હવા તમારો છેલ્લો શબ્દ હતો. સો એક જ વારમાં યાદ રહી ગયો અને એના માટે વી કેન ક્લેપ ફોર અવર ગાય.